નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ અંતરંગ. આજે આપણી સાથે તખ્તાના એક ઊંચા ગજાના કલાકાર. નોર્મલી કહેવાય છે કે વખાણ બધાને ગમતા હોય છે, પરંતુ જ્યારે બહુ વખાણ કરો તો સામે સણસણ તો એક જવાબ પણ આવે, બોસ મને હું શું છું એ મને ખબર છે, આટલું બધું કહેવાની જરૂર નથી. બહુ જ કોમન મેન ની ભાષામાં વાત કરનારા, કોમન મેનના થોટ્સને પોતાના પ્લેસની અંદર મૂકનારા અને લોકોની અંદર રહેલી જે વાતો છે તેને ક્યાંક એક સરસ કટાક્ષની રીતે મૂકવામાં માહિર એવા સિદ્ધાર્થ રાંદેરિયા. સિદ્ધાર્થજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સિદ્ધાર્થજી, સૌથી પહેલાં તો એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે સિદ્ધાર્થ રાંદેરિયાની જે સફળતા છે, સ્ક્રિપ્ટ રાઇટર, ઓડિયન્સની ભૂખ, સાચા સમયે મળેલો બ્રેક, કે પછી સિદ્ધાર્થ રાંદેરિયાની પોતાની અંદર રહેલી એક એવી શક્તિ, એક એવી કળા, એક એવું ટેલેન્ટ? એટલે આ બધાનો સમન્વય હોય છે સફળતા માટે. કોઈ એક ચીજથી માણસ સફળ નથી બની શકતો. કારકિર્દીની શરૂઆત કરી બહુ, એટલે આમ તો બાળપણથી જ નાટકો કરું છું, પણ ત્યારબાદ ઇન્ટર કોલેજિયેટ અને ત્યાર પછી આઈએનટીમાં નાટકો. મેં કોઈ શાળામાં કે એવો અભ્યાસ નથી કર્યો નાટ્ય કલાનો, પણ જે કંઈ શીખ્યો છું એ પ્રેક્ટિકલ નાટકો કરતા કરતા, એટલે બહુ નાની ઉંમરથી તખતા ઉપર આવી ગયો અને સતત નાટકો કરતો રહ્યો. એટલે એ જ મારી સ્કૂલ છે જ્યાં હું ગણાયો. કલાકાર તરીકે મેં કારકિર્દીની શરૂઆત કરી, એક્ટર તરીકે દેટ ઇઝ. થતું એવું હોય છે ગુજરાતી તખતાની વાત કરીએ તો, કે કલાકારે આગળ વધીને પછી શું, ઘણા એવી રીતે હોય છે કે દિગ્દર્શક બનીને આવ્યા. દરેક દિગ્દર્શક કલાકાર બની શકે એવું જરૂરી નથી, પણ એક એક્ટરનું ટ્રાન્ઝિશન ડાયરેક્ટર બનવા માટે ઘણું સરળ અને સહજ બની જતું હોય છે. સાથે સાથે ઘણીવાર તમે દિગ્દર્શક બનો એટલે નાટકોને મઠારવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો વન લીડ ટુ ધી અનધર, એટલે એ રીતે એક્ટર તરીકે શરૂઆત કરી, ત્યાંથી દિગ્દર્શનમાં પગલાં માંડ્યા. અને ભાષા સાથેનો એક નાતો રહ્યો છે બીકોઝ ઓફ માય ફાધર મધુકર રાંદેરિયા, પ્રોફેસર હતા. ઘરમાં નાટકોનું વાતાવરણ પહેલેથી જ હતું, મારા જન્મ પહેલાથી. સિદ્ધાર્જી, આપે બહુ સરસ એક વાત કરી, બોલતા બોલતા બોલાઈ ગયું કે હું ક્યારેય પણ નાટક કે એક્ટિંગ શીખવા માટે ક્યાંય ગયો નથી. નાઉ માય સીધો પોઈન્ટેડ ક્વેશ્ચન ટુ યુ, જેટલા પણ નાટકો અથવા તો એક્ટિંગ શીખવાડવાના અલગ અલગ ક્લાસીસ અમુક મહારથીઓ પોતે આ ઇન્સ્ટિટ્યૂટ્સ ચલાવે છે, ડુ યુ ફીલ દેટ? એન્ડ આઈ વોન્ટ અ રિયલ એક્ચ્યુઅલ, ખરેખર સાચો આન્સર શું છે એ મને જોઈએ છે, કે શાળાઓ આ જે બધી હોય છે, જે આ બધી સંસ્થાઓ હોય છે, ત્યાં એક્ટિંગ શીખવાડી શકાય ખરી? આઈ ટેલ યુ, ધેર આર ટુ આસ્પેક્ટ્સ ટુ ધીસ. પહેલાં તો આપણે એ રીતે ન જોવું જોઈએ કે આ જે શીખવાડે છે તો તું આજે અમિતાભ બચ્ચનથી આગળ કેમ નથી, કે તું આજે શાહરૂખ ખાનથી આગળ કેમ નથી. બીકોઝ આ બહુ બે ડિફરન્ટ પાસા છે, એ વિવેચન જેવું છે. કોઈ એક ચિત્રકારના ચિત્રોનું વિવેચન વિવેચક કરે, પણ એનો અર્થ નથી કે હી વિલ બી એબલ ટુ રિક્રિએટ અ હોલ સેન, પણ છતાં એની સમજ પ્રમાણે એનું અર્થઘટન કરીને એને એ ક્યાં તો એને ઓછા માર્ક્સ આપે, વધારે માર્ક્સ આપે, એની સરાહના કરે અથવા એને ઉતારી પાડે કે જે હોય. તો એટલે વિવેચન એક છે, શીખવાડી શકાય, બટ ધેટ ઇઝ બુકિશ ટુ એન એક્સટેન્ટ. મેથડ એક્ટિંગ યસ, અને નાટક એ ભજવવાની વસ્તુ છે. એટલે એ સ્કૂલ પણ શું છે, બેઝિકલી તો એક તાલીમ જ બની જશે, જે મેં એકચ્યુઅલ રંગભૂમિ પર હું કરતો ગયો, પણ મને કદાચ વધારે વર્ષો લાગ્યા પેલું શીખતા. જ્યારે એક સ્કૂલ કે એમાં તમને કન્સાઇઝ ફોર્મમાં મળી જાય અને એ એક્સરસાઇઝની કળા છે. પણ મૂળ તો અંદર હોય તો જેને ક્યાં મોલ્ડ કરી શકે. બહુ જ ઓબવિયસ છે કે ભાઈ એક્ટિંગનો કોઈ ઇન્જેક્શનનો કોર્સ નથી, કે એવું પણ નથી કે તમે તમારા દીકરાને જબરજસ્તી એક્ટર બના, એન્જિનિયર, ડોક્ટર, બીજું કંઈક પણ બનાવી શકો ચોપડા વાંચીને, પણ આમાં ચોપડા વાંચીને તમે કલાકાર તો નથી. ચોપડા વાંચીને કલાકાર ન બની શકાય. સિદ્ધાર્થજી એક ક્રિટિક તરીકે પણ ઘણી વખત રોલ ભજવે છે, એમાં કદાચ બની શકે કે એ એક્ટિંગ કરતા કરતા સામેવાળું જે કેરેક્ટર છે એને ક્યાંક ક્રિટિસાઇઝ કરે છે અને લાફ્ટર ગેઇન કરે છે. સિદ્ધાર્થ રાંદેરિયા પોતાની જાતને એક ક્રિટિક તરીકે સિદ્ધાર્થ રાંદેરિયાનું એનાલિસિસ કરે તો કઈ રીતે કરે? કહું, કરી શકાય. હું છે ને હંમેશા મારી જાતને સમાવ આઈ ડોન્ટ નો, જાણતા અજાણતા
પણ આઈ ટ્રાય એન્ડ વોચ એક દિગ્દર્શક માટે ખૂબ જરૂરી પણ બની જતું હોય છે કે એક થર્ડ પોઈન્ટ ઓફ વ્યૂથી જ તમારે જોવું જોઈએ. તમે ઓતપ્રોત થઈ જાઓ તો પછી તમને તમારી દરેક કૃતિ, તમારો અભિનય, દરેક ચીજ અને એનું ભયસ્થાન એ છે કે તમે એક પેટર્નમાં સરી પડો. એઝ એન એક્ટર ઓલ્સો આઈ વિલ બીકમ વેરી સ્ટાઇલાઇઝડ, કારણ કે મને રોકવાવાળું ટોકવાવાળું કોઈ ન રહે, કારણ કે હું જ દિગ્દર્શક છું. તો એવે વખતે તમારે એક વેરી ન્યુટ્રલ અપ્રોચ બહુ જ જરૂરી થઈ જતો હોય છે. બહુ એ આસાન નથી કોઈને પણ માટે, રાજકારણીથી માંડીને કોઈને પણ માટે કે વેપારી માટે પણ એ આસાન નથી હોતું. એક ન્યુટ્રલ self-criticism, તટસ્થ બનીને પોતાની જાતને જોવી એ કેળવવાની ચીજ છે. મુનિઓ ઋષિઓ તમને આ જ કહેતા હોય છે. સંસારિક માણસો માટે પણ આ જરૂરી છે, કલાકાર માટે પણ એટલું જ જરૂરી છે કે તમે તમારી જાતને તટસ્થતાથી જુઓ તો તમારી ખામીઓ ખૂબીઓ તમે પામી શકશો અને જ્યાં જ્યાં ફાઇન ટ્યુનિંગ કરવાની જરૂર છે તમારી શક્તિ પ્રમાણે કરી શકશો. કારણ કે કદાચ બીજો માણસ તમને કહેવા વાળો નથી. તો એને માટે આપણે કીધું કે અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જે જો કદાચ આ ન કરો તો એક જ બીબા ઢાળ પેટર્ન તમારી બની જાય છે, તમારા પ્રોડક્શનની પેટર્ન પણ એ જ બની જાય છે. નાઉ કમ ટુ ધ પોઈન્ટ, ઘણા લોકો સિદ્ધાર્થભાઈને ક્રિટિસાઇઝ કરે છે, ઘણા લોકો, અને દરેકને હક હોય છે બીજાને ક્રિટિસાઇઝ કરવાનો. બહુ ચીપ કોમેડીથી સિદ્ધાર્થભાઈ વાહવાઈ મેળવે છે, સ્ટાન્ડર્ડ નથી હોતું નાટકમાં પણ બહુ ચીપ હોય છે. બરાબર છે. હવે આ એલિગેશન એવું છે કે તો પછી તમે તમારા આખા સમાજને કે જે પ્રેક્ષક વર્ગ છે, સમુદાય છે, લગે રહો ગુજ્જુભાઈ લગભગ 750 પ્રયોગ સળંગ ચાલ્યો. હવે જો ઇફ ધેટ ઇઝ ચીપ તો એ 700 પ્રયોગ 1000 માણસ લેખે તમે જો ગણો, ગણતરી તમે મૂકી લો એટલા બધા લોકો ચીપ થયા. એના પછીનું નાટક 450 પ્રયોગ, અત્યારનું નાટક જે 250 પ્રયોગ સળંગ વિધાઉટ બ્રેક, એક બેક ટુ બેક ચાલે. આજ નહીં, હમણાંની વાત નથી કરતો. અને સો ઇટ ઇઝ લાઈક દેટ, ઇટ ઇઝ ઇઝી ટુ ક્રિટિસાઇઝ. ચીપનેસ ના પણ તમે શેને ચીપ ગણો છો? મારી તો મુસીબત એ છે કે ગુજરાતી વર્ગ જે છે ને એને માત્ર હસબન્ડ વાઈફ કે મેરિટલ કોમેડી પર જ હસવું આવે છે. દેર આર લિમિટેશન્સ. અને હું એમાં પણ નથી માનતો, આઈ ડોન્ટ હેવ ટુ બી એપોલોજેટિક કે મેં અરે મને શું છે આ કરવું નથી પણ હું કરું. નો, આઈ એમ નોટ એટ ઓલ એપોલોજેટિક. કોન્શિયસલી આઈ એમ ડુઇંગ ધીસ. આઈ એમ નોટ એટ ઓલ એપોલોજેટિક. આઈ એમ ધેર ટુ ગીવ અ ચેલેન્જ ધેટ ક્રિએટ સમથિંગ લાઈક મી એન્ડ મેક ઇટ રન. સિમ્પલ એઝ ધેટ. તમે પણ કરો 700 શો ચાલે એવું નાટક. તમે બહુ શ્રેષ્ઠ નાટક જો કરો છો તો કેમ નથી ચાલતું? કે 50 શો 60 શો સુધી પણ કેમ નથી પહોંચતું? કેમ બધાને કોમેડી કરવાની પ્રયત્ન બધા જ કરે છે. કોમેડીના છાપું ખોલશો તો માત્ર કોમેડી જ દેખાશે. સિરિયસ ટાઇટલ વાળા કે કથાનક વાળા નાટકોની જાહેર કામરમાં પણ નિર્માતાઓ તો એમ જ લગતા હોય, હસી હસીને પેટ દુખાડી દે એવી કોમેડી. તો ઇટ ઇઝ ફુલિશનેસ. સો સમથિંગ વોટ યુ આર ટ્રાઇંગ ટુ સેલ અંડર ધ ગાર્બ ઓફ કોમેડી અને ધેન યુ આર નોટ એબલ ટુ મેચ અપ ટુ મી, તો ઇટ્સ યોર પ્રોબ્લેમ નોટ માય પ્રોબ્લેમ. અહીંયા રોકું છું, આ જ વિષયની વાત કરીશું કે ઘણી બધા પ્રયત્નો થયા કોમેડી પરંતુ બધા સફળ નથી થયા. વાત કરીએ એક નાનકડા બ્રેક પછી. દર્શક મિત્રો સમય થયો છે વિરામનો. વિરામ બાદ સિદ્ધાર્થ રાંદેરિયા સાથેની બીજા તબક્કાની વાતો. વિરામમાં ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. સિદ્ધાર્થજી આપે વાત કરી, ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યા કોમેડી ડ્રામા આપવાના પરંતુ સફળ ન થયા. નાવ હવે વાત એ આવે, કોઈ પણ ખાસ કરીને કોમેડીનો પ્રકારમાં જઈએ આપણે, કોમેડી ડ્રામા કોમેડી પ્લેને સફળ થવા માટેના ઇક્વેશન્સ કયા હોય છે? એવા જો લખેલું હોત, ધીસ ઇઝ અગેન નોટ રોકેટ સાયન્સ. રોકેટ સાયન્સ ઇઝ ઇઝીઅર, આઈલ ટેલ યુ વાય, બીકોઝ એના બધા પેરામીટર્સ લખેલા છે કે અણુ બોમ્બ બનાવવો છે તો તમે બનાવી શકશો, બીકોઝ ઇટ ઇઝ રિટન ધ મિક્સ સો મેની થિંગ્સ. વાનગી બનાવી શકશો બાય મેકિંગ ઇન્ગ્રેડિયન્ટ, બટ ફોર અ પ્લે ઓર અ ફિલ્મ. હવે આની રિલેટેડ એ જ ક્વેશ્ચન આવે કે તો પછી કેટલા અલગ અલગ પ્રયોગો બાદ, ઇન્ડિવિઝ્યુઅલ એક્સપિરિયન્સ પૂછવા માંગીશ, કેવા પ્રયોગો પછી સિદ્ધાર્થભાઈને લાગ્યું કે બસ આ નસ પકડાઈ છે, આ લોકોને ગમે? એવું છે, ધેટ મીન્સ ગમતું નથી કે એની પહેલા ક્યારેક ક્યારેક એવી એમાં સેટબેક મૂક્યું, પુટઅપ કર્યું પરંતુ ફેલ ગયા, ઈચ્છા હતી કે આ ચાલે
પછી જોતા ગયા કે યાર આ ટેસ્ટ છે અને આ પકડાય. એવું નથી હોતું, એક ઇટ્સ અ કાઇન્ડ ઓફ એક્સપિરિયન્સ પણ તમારો કાઉન્ટ કરતો હોય છે. અને બીજી વાત, એક ફ્લેર, તમારી એક ફ્લેર જો લોકોને ગમે છે તો એ એટલી બધી પર્સનલ ચીજ છે વિચ નો બડી કેન. એ મારા નસીબ જેવું છે, મારું નસીબ સામેનો માણસ નહીં છીનવી શકે. એવી જ રીતે મારી અભિનયની જો ફ્લેર છે એ બીજું કોઈ છીનવી નહીં શકે, એને રેપ્લિકેટ પણ નહીં કરી શકે. તો વોટ ઇઝ ધેર વિથ મી ઇઝ ધેર વિથ મી, અને એ ચાલે છે, એની ધાર છે, ત્યાં સુધી એ ચાલશે. જે દિવસે એમાં પણ એ બુઠ્ઠું બનતું જશે, સો ઇટ વિલ ડાય ઓફ, ઇટ્સ લાઈક ધેટ. એટલે એના કોઈ પેરામીટર્સ એવા મારી પાસે છે નહીં કે ભાઈ મેં આ પકડી લીધું, કારણ કે તો પછી એક સરખું થઈ જાય. અને બીજી એક વાત, કોમેડી કોમેડી કોમેડીની આપણે ચર્ચા કરીએ, છેલ્લા પાંચ સાત સાતેક આઠ એક વર્ષથી સતત કોમેડી થાય છે, અને વાય નોટ. અને હું એકલો કરું છું, આખી વર્લ્ડ ઓવર હોલિવૂડમાં કોમેડી મૂવીઝ આર રનિંગ એવરીવેર, પીપલ વોન્ટ રનિંગ એન્ડ સક્સેસ, ગેટ સક્સેસ, અને પીપલને એન્ટરટેનમેન્ટ જોઈએ છે ટેલિવિઝન ઉપર. શું કામ કોમેડી શોઝ વધારે પોપ્યુલર થાય? જે જાતની તમે જેને ચીપ કે નિમ્ન કહો છો એ તો આ ટેલિવિઝન પર જે બતાવવામાં આવે છે એ કોમેડી છે, કે કોમેડી શોઝ જે થાય છે ને એમાં જે જાતની સ્કિટ્સ થાય છે અને એમાં જે કન્ટેન્ટ હોય છે, આઈ થિંક વિચ ઇઝ વેરી 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 ઓર્ડિનરી. એક ડ્રામા, લેટ મી ટેલ યુ, ઇઝ મોર ડિફિકલ્ટ ટુ મેક અ પ્લે દેન મેક અ મૂવી. વાય? બધી જ ચીજનું તમારી પાસે શોર્ટકમિંગ્સ, ઇન ધ સેન્સ મારે આટલા 30 ફૂટ બાય 20 ફૂટના સ્ટેજ ઉપર બધું જ બતાડવાનું. લોકોના એક્સપેક્ટેશન પિક્ચર કરતાં ડ્રામા પાસેથી વધી જાય, કારણ કે ઇટ ઇઝ લાઈવ આર્ટ. પીપલ વોન્ટ કે તમારી વાર્તા પણ અમને જોઈએ, વાર્તામાં જે દ્રશ્યો આવે છે અમને બતાવો, એ પ્રમાણેની રંગસજ્જા બધું જ કરો, સેટ્સ આપો, અમને લાઇટ્સ આપો, કોસ્ટ્યુમ્સ આપો. વન આસ્પેક્ટ ઓફ ધીસ, દેટ ઇઝ પ્રેઝન્ટેશન. ધેન વી વોન્ટ બેસ્ટ ઓફ ધી એબિલિટી ઓફ એક્ટિંગ. તમે અમને એવા મોઢા આપો, અમને વાર્તા સાથે એને સુસંગત અભિનય આપો. પ્લસ યુ આર નોટ રેડી ટુ એક્સેપ્ટ નોનસેન્સ. પિક્ચરમાં તમે નોનસેન્સને આઉટ રાઇટ એક્સેપ્ટ કરો છો. લેટ બી દેર બી એની મૂવી, ઇટ ઇઝ ફિલ્ડ વિથ નોનસેન્સ. કોમેડીના નામે જે જે પિક્ચરો ભજવાય છે એમાં શું ધડ માથાનો કોઈ મેળ હોય છે? બે સીન વચ્ચેનો કોઈ? બટ ઇટ ઇઝ અ બિગ થિંગ. અને આપણે હંમેશા અહોભાવમાં રહ્યા છીએ. અને લેટ મી ટેલ યુ ધેર કે ગુજરાતીઓ વધારે એઝ અ કન્ટ્રી, ઇવન ઇન્ડિયન્સ પુટ અધરવાઇઝ કમ્પેર્ડ ટુ વેસ્ટર્ન કન્ટ્રીઝ, આપણે પિક્ચરના 70mm પ્રભાવમાં બહુ રહ્યા છીએ. નાઉ અહીંયા પ્રશ્ન એ આવે કે શું સતત સારા નાટકો પીરસાયા નથી એટલા માટે? એ પણ એક છે ને, આજે વેક્યુમ છે ત્યાં. ઇફ યુ આર કાઉન્ટિંગ ધ સક્સેસ પ્લેસ ઇન એની ડેમ લેંગ્વેજ ઓફ ઇન્ડિયા, ત્યાં કદાચ આ ખૂટ્યું છે અને એટલા માટે કદાચ ત્યાં વળ્યા છે. ના, એવું નથી. મૂવીઝ હેવ ઓલવેઝ બીન ધેર. પિક્ચર અત્યારે ના 100 વર્ષ ઉજવી રહ્યું છે. સ્ટીલ સિદ્ધાર્થભાઈ, ડોન્ટ યુ બિલીવ ધેટ કે એ નાટકો જે પ્રમાણમાં કદાચ ખેડાણ થવું જોઈએ એ નથી થયું? બોસ, આ સ્વીકારવું પડશે. ના, એવું નથી. ત્યાં ભોગ આપવાનો છે. આપણે ગુજરાતી રંગભૂમિની વાત કરીએ તો હું હંમેશા માનતો આવ્યો છું અંગત રીતે કે આજથી 20 વર્ષ પહેલાની આપણી રંગભૂમિ વધારે ઊંચાઈ પર હતી. આજે હું કાર્યરત છું એના કરતા, આજે જ્યાં છીએ આપણે એના કરતા આજથી 15-20-25 વર્ષ પહેલા રંગભૂમિનું સ્તર વધારે ઊંચું હતું, આવો મારો અંગત અભિપ્રાય છે. નામો સાથે કહું તો હું મુંબઈની જ વાત કરીશ. પ્રવીણ જોશી, કાંતિ મળિયા, ભૂપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ઠક્કર, જે નાટકો ત્યારે ભજવાયા લોકો શા માટે આજે પણ યાદ રાખે? 20-20 વર્ષ સુધી કોઈ લોકો યાદ નથી રાખતા. પિક્ચરો પણ લોકો જસ્ટ બીકોઝ ઓફ ધેર કમિટેડ હતા બધા. કમિટેડ બધા હોય છે, આજે પણ છે. ધેન હુ આર ધ કલ્પ? તો પછી કલ્પિત શું? મને તો લાગે છે ઓડિયન્સની રુચિ સંકુચિત થતી જાય છે. વોટ ધે કુડ એક્સેપ્ટ એ વખતે. તો આજે હું કુમારની અગાશી કરું તો મને ખાતરી છે કે ફેલ જશે, અને કરી ચૂક્યા છે અને એ નથી ચાલ્યું એવા ઘણા દાખલા છે. સાથે સાથે અપવાદ પણ છે. ક્યાંક કશેક એવા પ્રયોગાત્મક નાટકો થયા પણ છે જેને લોકોએ વધાવ્યા પણ છે. બીજી તકલીફ એ છે કે પ્રયોગાત્મક કામ જેટલું થવું જોઈએ એટલું મુંબઈમાં તો સદંતર બંધ થતું ગયું છે. પહેલાં ખેલૈયા થયું કે બીજા જે નાટકો થયા એ કક્ષાના કે એ રીતના સળંગ ભજવાતા એવા કોઈ છે નહીં નાટકો. એટલા ડોન્ટ યુ થિંક દેટ કે આ બધી જવાબદારી અત્યારના આપ જેવા સફળ જે લોકો છે ક્યાંક એમના આપણે બીજા કોકને દોષ દેવા કરતા
સિદ્ધાર્થ ભાઈ જેવા જે લોકો છે કે જે લોકોને લોકો સ્વીકારે છે અત્યારે, શું કદાચ આ સફળતાની સાથે સાથે એકાદું પ્રયોગાત્મક મૂકી ન શકાય? બિલકુલ કરવું જોઈએ, એના માટે મારી બિલકુલ ના નથી, મારી શોધ પણ ચાલુ હોય છે. અને મેં જેમ કહ્યું એમ મારી શરૂઆત એક્ટર તરીકે થઈ છે, હું આજની તારીખે પણ પહેલા અભિનેતા છું. અને તેથી હું લેખકોને અને દિગ્દર્શકોને પણ એ આહ્વાન કરતો છું કે મારે કંઈ પણ હોય તો મને કામ કર, હું મફતમાં કામ કરવા પણ તૈયાર છું. મેં આજથી 15 વર્ષ પહેલાં પણ મુંબઈમાં એવી શરૂ કરી હતી એક તજવીજ કે ભલે સેટરડે નાટક ભજવાય, જેમાં આપણે મહેનતાણું ન લઈએ, અથવા લઈએ તો નોમિનલ લઈએ, નામ પૂરતું લઈએ, જેથી ખર્ચા ઘટી જાય. થિયેટર ઓનર્સને મેં કહ્યું હતું કે તમે અમને સબસિડાઇઝ રેટ પર આપો તો ભલે નાનું ઓડિયન્સ આવે પણ એના ખર્ચા અમને સામે મેળ મળી જાય, એટલે કોઈને નુકસાન ન જાય, નિર્માતાને પણ એમ ભય ન રહે કે હું નુકસાન કરીશ. પણ એ મોમેન્ટમ કંઈ એવું પકડાયું નહીં. સિન્ડિકેટ ક્યાંક સિદ્ધાર્થભાઈના થોટ્સને નથી સ્વીકારતી? દરેક નિર્માતાને પોતાના પ્રોબ્લેમ્સ છે અને દે આર ટ્રાઇંગ ટુ ફેસ ઇટ. અને મેં કહ્યું એમ કે શા માટે હું વાય શુડ બી આઈ ડિફેન્સિવ, હું ઇવન આ ઇન્ટરવ્યુમાં ડિફેન્સિવ શા માટે રહ્યું? જસ્ટ બીકોઝ યુ એલિગેટ કે આમ થાય છે, બટ નો, મને સ્વીકાર્ય જ નથી. પિક્ચર તરફ લોકો વળે છે, પિક્ચર જોઈને બહાર આવે છે અને પછી એને ગાળ આપે છે કે આ શું ફાલતું બનાવે છે, આ લોકો નોનસેન્સ કરે. પણ તો એના કરતાં નાટકો હજી આજે પણ ભજવાય છે જેમાં મહેનત વધારે હોય છે, વાર્તા વધારે હોય છે. પણ તો પછી ઓડિયન્સે બદલાવાની જરૂર છે. અને મારી વાત રહી તો કોમેડી સૌથી અઘરો પ્રકાર છે, લેટ મી ટેલ યુ ધેટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ. તમે 1000 લોકોને એક પ્રસંગ પર રડાવી શકો છો પણ હસાવી નથી શકતા, બિકોઝ હાસ્યની વ્યાખ્યા દરેક ઇન્ડિવિજ્યુઅલની પોતાની છે. જેમ યુઆર કનેક્ટ વિથ ગોડ ઇઝ યોર વેરી પર્સનલાઇઝ થિંગ, ધ સેમ વે કનેક્ટ વિથ લાફ્ટર ઇઝ અ વેરી વેરી પર્સનલાઇઝ થિંગ. તો એમાંથી એક કોમન ડિનોમિનેટર શોધી અને 1000 એમાં એક યુનિવર્સલ થોટ લઈને બધાને હસાવવા, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. યસ, ઇટ ઇઝ નોટ ઇઝી, એવરીબડી કેન નોટ ડુ ઇટ. સો એને એ જાતનું રિસ્પેક્ટ મળવું જ જોઈએ. અને રહી વાત તો અલગ અલગ સબ્જેક્ટ મેં તો બહુ કરી ચૂક્યો છું, શરૂઆત કરી આટલા 70 થી 75 નાટકો કર્યા, એમાં વિવિધ પ્રકારના નાટકો કર્યા. છિન્ન એ જમાનામાં ચાલ્યું ત્યારે લોકો એને કહ્યું કે અરે આટલું વલ્ગર ને ચીપ નાટક, એની કથા વસ્તુની વાત એવી હતી. ગુજરાતમાં એના મેક્સિમમ શો થયા કારણ કે શરૂઆતમાં લોકોને થયું કે આ ટિટિલેટિંગ છે, આ જરા આમાં ગમત પડે, પણ નો, ધ આઈડિયા વોઝન્ટ દેટ. INTનું પ્રોડક્શન હતું, એ તરલા મહેતા જેવા કલાકાર હતા, હું અને તરલા મહેતા, પણ એની કથા વસ્તુ અલગ હતી. મરાઠીમાંથી ઓફકોર્સ લીધેલું હતું. તેવા ઘણા વિવિધ કર્યા, અમારી દુનિયા તમારી દુનિયા, ગુરુ બ્રહ્મા, તો ધીઝ આર ઓલ ડિફરન્ટ મહામાનવ જેના લિમિટેડ શો થયા, પણ કાંતિ મળિયાનું વન ઓફ ધ બેસ્ટ પ્રોડક્શન હતું. તો આવા વિવિધ કર્યા પછી આજના તબક્કે ઇફ શાહરૂખ ખાન કેન સે ઓર અક્ષય કુમાર કેન સે, જેને તમે એમ ગણીએ છીએ કે ઓ ધે આર બિગ સ્ટાર્સ, હા, એ લોકો આજે 25 કરોડ, હું મારી આખી જિંદગીમાં 25 કરોડ ક્યારેય કમાવાનો છું નાટક લાઈનમાં? નેવર એવર. અને મને કોઈ એવી અભિલાષા કે એવી હોશ પણ નથી કે હું ત્યાં પહોંચું. મને વેર આઈ એમ કન્ટેન્ટ વિથ ધેટ. અને તેથી જ હું રંગભૂમિ પર છું આજે. હું મારું કામ કાપીને કે છોડીને સિરિયલ માટે પણ નથી દોડતો. હું સિરિયલવાળાને ના પાડું કે નહીં એડજસ્ટ દીસ, અને જો તમારામાં પડીશ તો એ ડેલી સિરિયલ કરવામાં સવારે 7 થી 11 કરીશ, તો મને જે ગમે છે એવું નહીં કરીશ. નાવ ડેલી સિરિયલ, ડેલી સિરિયલ્સનો જે પ્રમાણે પ્રભાવ વધ્યો છે એની વાતો કરીશું એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, અંતિમ તબક્કાની વાતો એક બ્રેક બાદ. જે પ્રમાણે પ્રોડક્શન ફાસ્ટ કરવું, શિફ્ટ બેઝડ આર્ટિસ્ટ ને બુક કરવા, 1-2-3 પ્રોડક્શન હાઉસ પાસે 5-10 સિરિયલ્સ હોવી, આના કારણે રિયલ જે નવા આવનારા કલાકાર છે જે આ ફિલ્ડમાં આવી રહ્યા છે, ક્યાંક એ લોકોને જે મોકળાશ મળવી જોઈએ, એમનું ટેલેન્ટ એક્સપોઝ કરવાની ક્યાંક રૂંધાય છે આર્ટિસ્ટ? સમજાવ. ટીવી માધ્યમ સાથે પણ હું
થોડા ઘણા આવશે, નોટ ફૂલ ફ્લેજેડલી, પણ જોડાયેલો છું આજથી લગભગ 20-25 વર્ષથી. આમ જુઓ તો ત્યારનો માહોલ અલગ હતો. સિરિયલનો એક એપિસોડ છે, એની લગભગ 22 મિનિટ હોય છે, એ 3 દિવસે પૂરો થાય ને તો ડાયરેક્ટર ખુશ થતો કે 3 દિવસમાં મેં. સો સી ધ પેસ ઓફ વર્કિંગ. મૂવીમાં તમે દિવસના જો 3.5-4 મિનિટનું કામ કાઢો ને તો ઇટ્સ અ ગુડ થિંગ ફોર યુ, કારણ કે એની અંદર ટેકનિકલ આસ્પેક્ટ છે. આ છે તો સિરિયલો એક જમાનામાં એ રીતે બનતી. પછી એવો સમય આવ્યો કે ભાઈ ચલો થોડા ઓછા ટાઈમમાં કર્યું, પણ જ્યારથી આ ડેલીનો વાયરો શરૂ થયો કે ડેલી એપિસોડ, તો 25 મિનિટનું કામ તમારે એ 12 કલાકમાં કાઢવાનું છે, એ ઘણું અઘરું છે. અને એટલે થતું એવું કે પ્રેશર વધતું જાય છે. એ લખાણમાં પણ દેખાય છે. નિર્માતાઓ ટાઈમ ભરે છે, એ તમારા રિએક્શનો, જે આપણે મજાક પણ કરતા હોઈએ, આ 3 વાર જે નાખું, આ બધું ટાઈમ છે. એકબીજા બાણ ભટકાયા વર્ષો પહેલા રામાયણ ચાલ્યું ને એમાં 3.5 મિનિટ કાઢી નાખવા, તો વાય? બીકોઝ આઈ એમ ટ્રાઇંગ ટુ ક્રિએટ 25 મિનિટ. કલાકારો પર એવું પ્રેશર છે. તમે શું એન્જોય કરશો સીન, તમે એને શું માણ્યો, કે ક્યાં તમે સામેના આર્ટિસ્ટ સાથે વાત કરી, એ બધું જતું રહ્યું છે હવે સિરિયલમાંથી. ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક મિલ વર્કર. 7:15 કાર્ડ પંચ કરવાનું, 10:30 પાછો નીકળ્યો, કોઈ લાઈફ નથી, ઘરે 11:30 પહોંચું છું, પાછો 15 ઉઠું છું, ત્યાં પહોંચું છું. અને આ જાતની એક મોનોટોની. અને કથા વસ્તુમાં પણ તમે જુઓ, તમે એકદમ પ્રભાવિત થઈ જાઓ એવા, એવી કઈ સિરિયલ છે કે એવા કયા સીન્સ ભજવાય છે? જવલ્લે જોવા મળશે, જે પહેલાં તમને ક્યારેક લોકોનો, હવે તો આ એક ફાસ્ટ ફૂડ જેવું રોજ કંઈક બતાડવાનું એ પ્રમાણેનું કામ થાય સિરિયલોમાં. I don't know whether you agree or not. No, you're absolutely right. કારણ કે દેખાય છે, it reacts. લોકો આ માને જ છે, છતાં વ્યુઅર્સ તો છે જ, કારણ કે સૌથી ઇઝી માધ્યમ છે, એક રૂટીન છે. ઓફિસેથી નીકળ્યા, ટ્રાફિકમાં ઘરે પહોંચ્યા, રિલેક્સ થયા, બાય ટીવી ચાલુ કર, જોઈએ છે. બપોરનો સમય છે, ફૂડની ચેનલો કેમ બહુ પોપ્યુલર થઈ ગઈ, સ્ત્રી વર્ગ છે જે ઘરે બેઠો છે, અમને આ જોવું ગમે છે તો જોઈએ છે. તો એક માઇન્ડ એટેચ કરીને કે એને મનોવિનોદ કે એ નથી, મનોરંજન તરીકે આપણે એને. સિદ્ધાર્થભાઈ, આપના નાટકોમાં લગભગ મજા પુરુષો કરતા હોય છે, પતિઓ કરતા હોય છે, બહુ જોર જોરથી હસતા હોય છે, અને આપ પર સતત કોમેન્ટ કરો છો. એ ટાઈમે જે સ્પોન્ટિનિટી આપની આવે છે ઓડિયન્સને જોઈને, આપ જે પ્રમાણે ડિલિવર્ડ પણ કરો છો ડાયલોગ્સ, મહિલાઓમાં શરૂઆતમાં ગંભીર રહે છે કે અરે આ સિદ્ધાર્થભાઈએ પથારી ફેરવાની ચાલુ કરી છે મહિલા વર્ગની, પછી પણ ધીરે 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 એ હાસ્યના પ્રવાહમાં એ લોકો જોડાતા જાય છે. માય ક્વેશ્ચન ઇઝ ધેટ, સિદ્ધાર્થભાઈ એનાકોન્ડાની આટલી બધી ખિલ્લી ઉડાવે છે, ઘરે શું માહોલ હોય છે? વેલ, મેં કહ્યું એમ કે હમણાં ગઈકાલે જ કોઈક સાથે બેઠેલો, લો ગાર્ડન પર જ કોઈક ભાઈ મળી ગયા હતા, કે તમે યાર લોકોને આમ નચાવી શકો, આમ કરી શકો છો લોકોની સાથે. મેં કહું પણ ભાઈ ઘરે આ છૂટ નથી, અને લેટ મી ટેલ યુ દેટ બિયોન્ડ સ્ટેજ આઈ એમ પ્રોબેબલી અ વેરી ક્વાયટ પર્સન. લોકોને ઘણીવાર એમ થાય પાર્ટીઓમાં પણ જાઉં, હવે હસાવો જ્યારે, અરે હસાવો એટલે એ કોઈ કદાચ મે બી આઈ એમ અ ડિફરન્ટ મેન ફોર ધોઝ 3 અવર્સ. તખતા પર હું પ્રવેશ કરું છું, ત્યારના એ 3 કલાક હું કંઈક જુદા પહેલામાં હું છું. અને રહી વાત એવી, તો સભાન પણ અમુક ચીજ કરું છું, અને એવું નથી કે હું જે કરું છું એ બધાની સાથે હું સહમત છું, નો. અંગત સિદ્ધાર્થ રંદેરિયા અને સ્ટેજ ઉપરના સિદ્ધાર્થ રંદેરિયામાં બહુ મોટો તફાવત છે. એ પાત્રો એવા છે જેને સુસંગત વાતો હું કરતો હોઉં છું. એક ગુજ્જુભાઈની એક બ્રાન્ડ કે કેરેક્ટર ઊભું થયું છે, એક મિડલ ક્લાસ માણસ, એના વિચારો, એનો માહોલ, અને પ્રોબેબલી આઈ હેવ સીન, લેટ મી ટેલ યુ ધેટ, હું તો મારો માપદંડ એ છે કે મોટા મિલિયનર્સ, મિનિસ્ટર્સ, વેપારીઓથી લઈને એક સામાન્ય આપણો માણસ પ્રેક્ષક જે જોવા આવતો હોય છે, ઇફ દે આર ઓલ એબલ ટુ એન્જોય સમથિંગ, અને જો એ મજા કરતા હોય તો ક્યાંક તમે એને પકડો છો. આને જ નસ કહેવાતી હોય તો એ છે કે નાડી છે જે લોકોને ગમત પડે, અને છેવટે વાય, કારણ કે નિર્ભેળ છે, નિર્દોષ છે, ઇટ ઇઝ નોટ હર્ટિંગ. બે બચ્ચાઓ, એક તો હવે આપની સાથે પ્રોડક્શનમાં પણ હવે મદદમાં હવે ચાલુ કરી દીધું છે, મારા બે દીકરાઓ છે, યસ, ગલત ના કહું તો, હવે એક જણાએ સપોર્ટ પણ કરી દીધો છે. નાઉ વોટ યુ આર ડ્રીમિંગ ફોર ધેમ? એવરી ફાધર ડ્રીમ્સ ધ સેમ વે,
ઇટ્સ ધેર લાઈફ, દે હેવ ટુ મેક ઇટ. જ્યાં 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 આપણે સપોર્ટ આપી શક્યા, હવે માય ડિફરન્ટ ધેન એની અધર ફાધર. યુ ઓર આ જે કાર્યક્રમ જોઈ રહ્યા છે, દવા બજારમાં કામ કરતો એક માણસ કે સ્ટોક એક્સચેન્જ, અલ્ટિમેટલી ફાધર ઇઝ અ ફાધર. એને એમ હોય કે મારા સંતાનો સારી રીતે સેટલ થાય. અને મારો પ્રોબ્લેમ, એઝ આઈ સેડ, મારું જે ફિલ્ડ છે ને એમાં હું ખેંચીને નહીં લાવી શકું મારા દીકરાઓને. એમની રુચિ હોય તો જ કરી શકે. આઈ ઓલવેઝ સે દેટ કે આઈ લવડ માય મધર. એનો અર્થ એ નથી કે હું એને કાસ્ટ કરું મારા નાટકમાં. આઈ કેન લવ માય ફેમિલી બટ આઈ કેન નોટ બ્રિંગ ધેમ ઇન માય વર્ક, જે બીજા ધંધામાં કદાચ શક્ય છે. વેપારી પોતાના દીકરાને તૈયાર કરીને બેસાડી શકે પોતાની ખુરશીમાં, જે હું નથી કરી શકવાનો. એ હકીકત છે. મોટો દીકરો છે ઈશાન, ફાઇનાન્સનું કરતો હતો, એમાંથી ઓચિંતાનું એને જ મન થયું. નો નો, મારા તરફથી કશું જ નહીં. ને એણે એવું નક્કી કર્યું કે મારે ફિલ્મ ડાયરેક્શનનો કોર્સ કરવો છે. સુભાષ ગાઈન ઇન્સ્ટિટ્યૂટમાંથી એ 2 વર્ષ પહેલાં જ પાસ થઈ ચૂક્યો, ડુઈંગ સમ એડ ફિલ્મ્સ. અને અત્યારે એની ઈચ્છા એવી છે કે મારે શરૂઆત ગુજરાતી ફિલ્મથી કરવી છે. આઈ સેડ વેલકમ. હું તારી પાસે મુંબઈમાં રહ્યો છે, ગુજરાતી પણ હું, ને ગુજરાતી બેકગ્રાઉન્ડ કેટલું છે એ પણ તારે ઊભું કરવું પડશે, કારણ કે એ પણ હું તને ઇન્જેક્ટ નહીં કરી શકું. મારો ઉછેર અલગ છે, મિડલ ક્લાસમાં હું જન્મ્યો છું, એ મારા રૂટ્સ છે, વિચ હેલ્પ્સ મી સમટાઈમ, વિચ ઓલવેઝ હેલ્પ. તમારા રૂટ્સ તમને ઓલવેઝ હેલ્પ કરતા હોય. નાવ નાવ નાવ, અહીંયા સીધો સવાલ હું પૂછવાનો હતો પ્રથમ તબક્કામાં, પરંતુ નાટકની વાત પહેલાં મારે આપની પાસેથી જાણવી હતી. મિડલ ક્લાસ ફેમિલીના માણસ, એક એવા પરિવારમાંથી ઊભા થયેલા કે જ્યાં કદાચ સ્ટ્રગલ દરેકે દરેક એક એક સ્ટેપ જે નવું ભરતા હતા, તમે વિચારતા હતા તેના માટે સ્ટ્રગલ હતી, કોઈક એવો કિસ્સો કે જે 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 હજી પણ કદાચ પરિવારમાં બેસીને યાદ કરાય છે? એ કરવું પણ મને હવે અસ્થાને લાગે છે. નાઉ વેન આઈ ટોક ના, મને 2 વસ્તુ ફીલ થાય. તમારી ઉંમર થઈ ગઈ સ્ટીલ, એટલે તમે હંમેશા એમ કહો અમારા સમયે જે હતું ને બહુ સરસ હતું. ધીસ ધીસ વિલ બી ધ ઇન્સ્પિરેશનલ. આ એક બને છે આ વાત, અને અને આવનારી પેઢીને ઘણા લોકો આને પસંદ કરે છે કે અત્યારે જેને જોઈ રહ્યા છીએ બસ એને આ સ્ટ્રગલ કરી હતી. પહેલી વાત હું એમ જ કહી દઈશ, કટ ધ વર્ડ સ્ટ્રગલ. હું ને તમે, આઈ ડુ નોટ નો યોર બેકગ્રાઉન્ડ, પણ ઇટ કેન નોટ બી મચ ડિફરન્ટ. હું આ ક્ષેત્રમાં આવ્યો, તમે બીજા ક્ષેત્રમાં ગયા, કોઈકે પોતાનો ધંધો શરૂ કર્યો. એ સ્ટ્રગલ નથી. આપણે જે કોઈ પણ મિડલ ક્લાસમાંથી ઊભા થયા, મેમોરેબલ મેમોરેબલ મોમેન્ટ, કોઈ ભી મિડલ ક્લાસમાંથી ઊભા થયા ને, આપણી જીવનશૈલી જેવી હતી જેને આજે આપણે પાછળ જોતા એને સ્ટ્રગલ શબ્દ આપીએ છીએ, પણ આપણે માટે એ સાહજિક હતું કે આમાં જોય એને સ્ટ્રગલ. ત્યારે આપણને સ્ટ્રગલ નામ જ નહોતું એને માટે, કારણ કે આ તો આમ જ હોય ને, આમ જ જોતી રહે. આ એક જોઈન્ટ ફેમિલી, અહીંયાથી આમ હોય, આટલા જ પૈસા હાથમાં હોય, નિશાળમાં આમ જ જવાય, આમ જ દફતર હોય, ને આ બસમાં જ જવાય કે ન પણ જવાય, કે આ ખર્ચો થાય. તો ઇટ વોઝ અ વેરી રૂટીન થિંગ. આજે વર્ષો પછી જ્યારે જોઈએ જ ને, ત્યારે એને આપણે સ્ટ્રગલ શબ્દ આપીએ અને આપણને ગમે છે, કારણ કે રેક્સ ટુ રિચિસ સ્ટોરી બધાને ગમે છે. વોટ આર ધ લાસ્ટ ક્વેશ્ચન, એવી કઈ મિથ છે? દરેક વ્યક્તિ એક મનમાં એક કોઈક એક વિચાર લઈને ચાલતો જ હોય છે. સવારે નીકળે તો કે બસ પૂજા કર્યા વગર હું નીકળું જ નહીં, લાલ રૂમાલ લીધા વગર નીકળું જ નહીં, એવી કઈ સિદ્ધાર્થભાઈની એક માન્યતા છે? સમથિંગ કોઈ છે ખરેખર મારી નથી. બહુ મર્યાદિત કુટુંબમાં ઉછર્યો છું દાદીના. ભગવાનમાં શ્રદ્ધા અડગ છે આજની તારીખે, પણ મને એવું જ લાગે એઝ એન વેન કોઈ પણ તકલીફ કે એમાંથી મને ભગવાન જ રસ્તો કાઢી આપે. હું બહુ નચિંત બની જતો. આઈ જસ્ટ પુટ હિમ ઓન હિમ, બે હાથ જોડીને. મારે કોઈ છબીની જરૂર નથી હોતી, ફ્રેન્કલી. ઘરમાં કોઈ એવું મંદિર છે કે એવું પણ નથી. મારા વિચારો મારા પોતાના છે. હું ક્યાંય ઠોકતો પણ નથી, છોકરાઓને ફોર્સ પણ નથી કહેતો ચાલો આજે આ દિવસ છે ચાલો મંદિર જઈએ. નો, ઇટ ઇઝ અપ ટુ યુ ઇન્ડિવિજ્યુઅલ. મારે પણ વાર તહેવાર ઉજવવાની પણ જરૂર નથી. ઇટ ઇઝ અ વેરી પર્સનલાઇઝ થિંગ. એ માણસ તકલીફમાં જ વધારે ભગવાન પાસે જતો હોય છે. પણ હું મારા દરેક શો પહેલાં મારા ભગવાન સાથે હું છું. પતે ત્યારે પણ હાઉસફુલ જાય ને, તો એમાં મને છકતો નથી. હું ખાલી આવી જશે, થેન્ક યુ બસ, એટલું સરસ છે. કારણ કે તું છે ત્યાં, મને ખબર છે મારા સેટ ઉપર શ્રીનાથજીનો ફોટો છે. એ મારી આસ્થા છે એટલી નાનકડી. થેન્ક યુ બોસ તેજદારજી, થેન્ક યુ વેરી મચ.